હેલ્લો વિદ્યાર્થી મિત્રો પ્રેક્ટિકલ પાઠશાળામાં આપ સૌનું ફરી એકવાર સ્વાગત છે ક્વેશ્ચન નંબર ચાર સ્પોર્ટિંગના જે ક્વેશ્ચન છે આઠ નમૂના પૂછાવાના છે એમાંનો એક પ્રયોગ આમાંથી એક નમૂનો પૂછી શકે છે એ છે શુષ્ક અને છેલીય પરિસ્થિતિમાં વસવાટ કરતા પ્રાણીઓના અનુકૂલનનો અભ્યાસ બહુ ઈઝી છે પ્રાણીઓનું કોઈ એક મોડલ મૂકેલું હશે તમારે એનો આ ઓળખવાનું છે આકૃતિ દોરવાની છે વર્ણન કરવાનું છે કયું મૂકી શકાય ભાઈ શુષ્ક વસવાટની અંદર ઉંદર ઊંટ ખિસકોલી એટલે કે સસ્તન જે પ્રાણીઓ છે એમાંનું કોઈ મોડલ હશે અને જલીય વસવાટના પાણી પ્રાણીના નમૂના કહી શકાય તો માછલી ડેડકો ઝીંગો વગેરે જલીય વસવાટના છે તો જો તમને શુષ્ક વસવાટમાં પૂછાય તો શુષ્ક વસવાટના લક્ષણો લખવાના છે જલીયાના પૂછાય તો જલીયાના લક્ષણો લખવાના છે લાઈક કે ખાસિયતો શું છે જે શુષ્કમાં રહેતા હોય તો કે પૃષ્ઠ સપાટી વક્ષ સપાટીનો રંગ કેવો હશે તો એ રંગ લખવાનો છે જે પ્રાણીનો રંગ હોય એના આધારે લખી શકો છો પછી શરીરનો આકાર છે ભાઈ શુષ્ક વસવાટમાં રહે છે તો એનો આકાર કેવો હશે પ્રચલન માટે શું છે એની પાસે જો એ શુષ્કમાં છે અને જલીયમાં હશે તો એની પાસે શું હશે તો એ ડિફરન્સ તમારે લખવાના છે કે ભાઈ જલીયમાં છે તો હલેસા હશે અને શુષ્કમાં છે તો એની પાસે ઉપાંગો હશે જ્યારે જલીયમાં ઉપાંગોનો લોપ થયો હશે તો આ તમે લખી શકો છો એના આવરણો લખી શકાય મુખ છે એના ઝાલરો ફેફસા જલીયમાં ઝાલરો હશે દેડકો છે તો ત્રણે ત્રણ હશે ઉભય જેવી જો હોય એટલે જલીય અને સ્થળિય બે માટે અનુકૂળ જ છે તો એના તમારે કેરેક્ટરો લખવાના છે તો અહીંયા જો ભેજગ્રહણ ભેજ સંરક્ષણ શરીરનો રંગ શરીરનો આકાર ત્વચા ઉપાંગ અને વૃષણ કોથળી તો આ શુષ્ક વસવાટ માટેના છે આ જલીય વસવાટ માટેના કેરેક્ટરો છે તો આ તમારે યાદ રાખવાના છે અને આના આધારે ચાર પાંચ કેરેક્ટર ચાર પાંચ લક્ષણો તમારે લખવાના છે નમૂનાને ઓળખવાનો છે અને માર્ક્સ લેવાના છે તો આ જે નમૂના છે એ નમૂના તમને આમાંથી પહોંચી શકે છે થેન્ક યુ થેન્ક યુ સો મચ